નમસ્કાર મિત્રો યક્ષ પ્રશ્ન યક્ષ યુધિષ્ઠિરને જે યક્ષ યક્ષ એ સાત પ્રશ્નો પૂછાતા એક મહાભારતમાં આવું એક ઘટના છે એક બનાવ છે એવા એક યક્ષ પ્રશ્નો આપણા જીવનમાં પણ હોય છે અને કરવા જોઈએ યક્ષ એટલે બીજું કંઈ નહીં એક અંતર આત્મામાંથી ક્યારેક અવાજ ઉઠે છે એને સાંભળવી જોઈએ આપણે ક્યારેક આપણી જાત યક્ષ પ્રશ્નો પૂછતી હોય છે ખાસ કરીને આપણે આ જીવનની સફરમાં ખૂબ આગળ વધી ગયા હોય ખૂબ ઊંચાઈ ઉપર વહી ગયા હોય ખૂબ પૈસાવાળા થઈ ગયા હોય મોટા ઉદ્યોગપતિ કદાચ થઈ ગયા હોય મોટા અધિકારી કદાચ થઈ ગયા હોઈએ ત્યારે ક્યારે જળ જંપી ગયા પછી શાંતિથી આપણે જાત પાસે બેસીએ જાતને ખતોરીએ તો એમાંથી કશું કશું પ્રશ્નો કશુંક અવાજ નીકળે છે કશું કોઈ પૂછે છે આ બસ આ જે પૂછે છે ને એ પ્રશ્નો જ યક્ષ પ્રશ્નો છે જાતમાંથી ઉઠે છે એટલે એટલું વિચારજો કે તમે જ્યાં છો ત્યાંના તમે માણસ છો આ યક્ષ પ્રશ્ન છે તમે જ્યાં છો ત્યાં તમે હોવા જોઈએ નાનપણના આપણે હું કોણ હું હતો કેવા શમણાઓ જોતો હતો શું બનવું હતું ખરેખર ત્યાં હું આવ્યો અને આવ્યો તો અહીંયા એવું જ હું અનુભવું છું એવું જ કરું છું આ યક્ષ પ્રશ્નો છે જીવનના અસ્તિત્વનો આનંદ અલૌકિક છે મિત્રો અંદરથી હૈયા હિલો હૈયું હિલોળા લેતું હોય અને અસીમ આનંદ છે જીવનનો અસીમ આનંદ છે ખુલ્લું આકાશ છે મુક્તતાનો એક આનંદ છે પણ આવું જીવન ન લાગતું હોય આનંદમય જીવન ન લાગતું હોય અને હંમેશા આપણે ડિપ્રેશનમાં રહેતા હોય હંમેશા આપણે ઉદાસ રહેતા હોય હંમેશા આપણને મૂંઝવણ થતી હોય હંમેશા આપણે આપણને કોઈ ભય કોરી ખાતો હોય તો સમજવાનું કે આપણે જીવનને કંઈક જુદું સમજી બેઠા છીએ અને જુદા માર્ગે ફંટાઈ ગયા છીએ શું આ આનંદ તમને અનુભવાય છે જીવનનો ખરો આનંદ છે તમને અનુભવે છે શું તમે માનો છો કે તે આનંદની માત્રા કેટલી હશે તમને કલ્પના છે કે જીવનના આનંદની માત્રા કેટલી હશે કે તમને એમ લાગે કે આ બસ રોટી કપડાં મકાન ખાધું પીધું રાજ કરવું આટલું જ જીવન આટલું જીવન નથી જીવન તો અલૌકિક છે આનંદમય છે આની કલ્પના પણ આપણે ન કરી શકીએ એટલે શું તમને કલ્પના છે જીવનના આનંદની કેટલી કલ્પ કેટલો આનંદ હોય છે તમે જેને આનંદ કે સુખ કહો છો શું તમને કલ્પના છે ખરી કે તમે તે સુખ કે આનંદની કલ્પના જ નથી કરી તમ તમે જેને આનંદ સુખ કહો છો એ તમને કલ્પના છે કે ખરેખર આ જ સુખ છે મોટી ગાડી બંગલા કાર આ બધું આવી ગયું એટલે સુખ મળી ગયું આવી નાની નાની વસ્તુને શું તમે સુખ તો નથી માની બેઠા નહીં ચાંક તમે સુખ અને આનંદ વચ્ચે સુખ કંઈક ફરક નથી ગણતા સુખ અને આનંદ બે અલગ અલગ વસ્તુ છે આપણે ભાગે સુખ અને આનંદમાં કશો જ ફરક નથી ગણતા આપણે ઘણી બધી ભૂલો કરીએ છીએ આપણે સાધ્યને સાધન માની બેઠા છીએ અને સાધનને જ આપણે સાધ્ય માની બેઠા છીએ આવ્યો પણ આપણે ગોટાળો કર્યો છે આ બધા આપણા મૂંઝવણના આપણા ખોટા સરનામાના કારણો છે બંને વચ્ચેની સુખ અને આનંદ આ બંને વચ્ચેની માત્રાઓ જુદી જુદી છે એ શું તમે જાણો છો આ એક પ્રશ્ન છે સોક્રેટિસ એક વિચાર વગરના માણસ થવા કરતાં વિચારશીલ ભૂંડ થવાનું વધુ પસંદ કરતા સોક્રેટિસ એવું કહેતા કે ભાઈ એક વિચાર વગરનો માણસ થવું એના કરતાં ભલે હું ભૂંડ પણ વિચારશીલ હોવો જોઈએ વિચારશીલ થવું ગમે છે એટલે વિચાર શક્તિ એ આપણા જીવનની મુખ્યત્વે શક્તિ છે એ આપણું કેન્દ્ર છે તેની સાથે તમે સહમત છો તમને લાગે છે કે તમારું કશું ખોવાઈ ગયું છે તમને લાગે છે કે તમે કંઈક શોધો છો તમને શું એવું લાગે છે કે બધું જ મળ્યું હોવા છતાંય કોઈક એવો હૃદયનો ખૂણો ખાલી રહ્યો છે તમે તમારી મંજિલ કોને ગણો છો તમે કોને સુખ ગણો છો તમે અસ્તિત્વનો સ્પર્શ ક્યારેય કર્યો છે તમે રડ્યા ક્યારેય તમને ખૂબ ગુસ્સો આવ્યો ક્રોધ આવ્યો અને તમે સક્ષમ હતા છતાં તમે ગુસ્સો ક્રોધ ન કર્યો ને અંદર બહાર બધે જથી શાંતિથી રહ્યા હસ્યા આવું ક્યારે કર્યું તમે ઉગતા સૂર્યને શાંતિથી બેસીને અને ફક્ત તે જોયા જ કરીને એની ઉગતા સૂર્યને હમણાં સૂર્ય ઉગવાનો છે એમ કરીને રાહ જોઈને ક્યારેય બેઠા છો આવું છેલ્લે ક્યારે કર્યું હતું તો સૂર્ય અને તેના ગયા પછી આકાશે ખીલતી સંધ્યા જોવામાં જાતને ભૂલીને તલીન થઈ ગયા હોય અને જાત ભૂલાઈ ગઈ હોય આવું છેલ્લે ક્યારે થયું હતું અંધારું થઈ ગયું અને ઘરે બધા રાહ જોતા રહ્યા ને જમવાનું પણ ભૂલી ગયા આવું સહજ જીવન અવસ્થા પછી ક્યારે બન્યું જીવનથી કંટાળ્યા વગર કે મૃત્યુના ડર વિના મૃત્યુ વિશે તમે ક્યારે વિચારેલું મૃત્યુના વિચારો તમે છેલ્લે ક્યારે કરેલા અને એ પણ નિર્ભયતાથી ડર વગર કે આ જીવનની ક્ષણિકતા વિશે તમે શું વિચારો છો તમારી કોઈ ઓળખ વગર કે તમારા અહમને એક બાજુ મૂકીને હા સામાન્ય લોકોની વચ્ચે જઈને ક્યારે તમે બેઠા તા તમે એટલે આપણે હું પણ એમાં છું તમે નિરખી નિરખીને એક મકોડાને વિચરણ કરતો વધુમાં વધુ કેટલી મિનિટ જોઈ રાખ્યો છે એક મકોડો વિચરણ કરતો એક કીડી વિચરણ કરતી જાતી હોય ને તમે એનું પગેરું શોધતા શોધતાની પાછળ પાછળ ભમો બાળકની જેમ આવું તમે ક્યારે કરેલું આ બધું બહુ તાત્વિક બાબતો છે એમાં જીવન છે ક્યાંક નાની નાની બાબતોમાં જ જીવન છુપાયેલું છે બહુ મોટા મોટા આપણે છે ને નગારાઓ શોધીએ છીએ મોટા મોટા પહાડ જેવડું સુખ શોધવા જઈએ સુખ આપણે આસપાસ આરપાર નાના નાના માણસોમાં નાની નાની બાબતોમાં નાના નાના પ્રસંગોમાં નાની નાની ઘટનાઓમાં પડેલું છે તમને કકડીને ભૂખ લાગી હોય અને તમારું ખિસ્સું પણ રૂપિયાથી ભર્યું હોય પરંતુ સ્ટેટસના કારણે તમે તમને બજારની રેકડીએ પપૈયા ગાજરના સંભારા સાથે રેકડીએ બનતા વણેલા ગાંઠિયા ખાવાનું મન કેટલી વાર ટાળ્યું કે માર્યું છે બોલો આપણે સ્ટેટસમાં છીએ એટલે આપણે ઘણી વખત ભૂખા મરી જઈએ પણ સ્ટેટસને કોઈ ઊંની આંચ ન આવે એટલે રેકડીએ ઊભા ઊભા ગાંઠિયા ખાવાનું ટાળીએ છીએ આવું કેટલી વાર તમે કર્યું છે આ આપણા સુખનો માપદંડ છે હો મિત્રો તમે આખો દિવસ મૌન ક્યારે રહ્યા હતા તમે છેલ્લે પુસ્તક ક્યારે વાંચ્યું હતું આખું પુસ્તક તમે છેલ્લે ક્યારે વાંચીન પૂરું કર્યું હતું તમે કોઈને નિસ્વાર્થ ભાવે આર્થિક મદદ કરી હોય તેવો જીવનનો એકાદ બનાવ ખરો અને તે મદદ તમે એક પણ માણસને કહી ન હોય કીધી ન હોય મેં આને મદદ કરી હોય છે તેવું ક્યારેય બન્યું છે આ પ્રશ્નો ઘોરથી નજીકથી વિચારવા આ યક્ષ પ્રશ્નો છે યુધિષ્ઠિરને જે પ્રશ્નો થયા હતા ને એ આ યક્ષ પ્રશ્નો છે ખરેખર સુખનું રહસ્ય આ પ્રશ્નોની નીચે ક્યાંક દટાયેલું દબાયેલું છે એને જો આપણે બહાર કાઢી લઈએ તો સુખ હાથ વેત અધર હાથ વેત દૂર છે સુખ આપણી આસપાસ છે મિત્રો પણ જ્યાં સુધી આપણી પાસેથી અધિકાર આપણી પાસેથી આપણું અસ્તિત્વ ઝૂંટવાઈ ન જાય ત્યાં સુધી આપણે સામે ચાલીને ત્યાં પહોંચતા નથી બહુ મોટા થઈ ગયા પછી આપણે નાના નાના માણસોને ભૂલી જઈએ છીએ બાકી આ બધું જ જતું રહીએ તો નાનો માણસ હંમેશા આપણો મિત્ર આપણો સહકારમાં ઊભા રહેવાવાળો વાળો થઈ આપણો પરિવાર થઈ જાય પણ ત્યાં સુધી આપણે જ્યાં એની પાસે નથી પહોંચતા જ્યાં સુધી આપણી પાસે આ બધું જૂંટવાઈ ન જાય આ બધું જ ન જાય આ બધું જ હોય મોટર બંગલા ગાડી બધું જ હોય અને છતાંય જીવનની નાની નાની બાબતોની અંદર માણસ રસી કોઈ કીડી મકોડામાં રસ રાખતો હોય નાન માણસ મોનમાં રખ રસ રાખતો હોય માણસ કોમન મેન પાસે જતો હોય આ બધા સુખના સરનામાઓ છે અને આપણે દુઃખના ડુંગરા ઉપર દુઃખના ગોદળા ઓઢીને સૂતા છીએ બસ માત્ર સ્ટેટસના કારણે સોસાયટીના કારણે આપણને કોઈ અધિકારી કહી દઈએ આપણને કોઈ ઉદ્યોગપતિ કહી દઈએ આપણું બેંક બેલેન્સ જબરજસ્ત હોય એના રોફમાં એના ઘમંડમાં આપણે કેટલુંય બધું જીવવા જેવું જીવન પગે ઠુકરાવીએ છીએ હાથે કરીને દુઃખી થઈએ છીએ હાથે કરીને મનનું સુખ શોધ ખોઈએ છીએ હાથે કરીને શરીરનું સુખ ખોઈએ છીએ એટલે આ હું આજે વિચારતો તો આ યક્ષ તો ખરેખર કોઈ સરોવર નથી કોઈ તળાવ નથી કોઈ એવો શ્રાપ નથી યક્ષ એટલે અંદરનો આપણો માયલો અંદરનો આત્મા આપણને પ્રશ્ન પૂછે ત્યારે ખબર પડે કે ઓહો હું તો ખોવાઈ ગયો હું તો ભૂલો પડી ગયો છું જિંદગીના કેટલા વર્ષ ગયા પચાસ વર્ષ પંચાવન વર્ષ વહી ગયા ક્યાં ગયા ખબર ન પડી ક્યાં જૂના મિત્રો ભૂલાઈ ગયા કેમ સમય ગયો અને કેટલું વિચારવાનું વાંચવાનું હતું કેટલું માણવાનું હતું કેટલું ભમવાનું હતું રખડવાનું હતું અલગારી રખડપટ્ટી કરવાની હતી આ બધું ભૂલાઈ ગયું એ એક વખત જાતને જો ખરેખર શોધવી હોય અને મિત્રો એ જાત છે ને એ અસ્તિત્વ છે આ અસ્તિત્વના સ્પર્શ વગર જીવનમાં તમને ગમે એટલું મળી જશે તનના ઢગલાઓ મળી જશે સુખ નહીં મળે સુખ તો હંમેશા અસ્તિત્વનો જે આનંદ છે અસ્તિત્વનો સ્પર્શ છે અંદરનો સ્વનો અહેસાસ છે ત્યાં આપણને સુખ અનુભવાય છે અને આ ત્યારે જ અનુભવાય કે જ્યારે આપણે પહેરેલ કપડે માત્ર આપણે છીએ આપણી આસપાસનું નહીં પદ પાવર પૈસો પ્રતિષ્ઠા કે આ બધી મોટું મોટું આપણે મહેનત કરી કરીને થાકીને હાંફીને લઈ આવ્યા છે ને પોટલું ઉપાડી રાખ્યું છે આ પોટલુંને એકવાર ફેંકી દો અને જેવા છીએ એવા સહજ થઈ અને હાલી નીકળો ક્યારેક છોડી દો સગવડો છોડી દો આપણે સ સગવડના ગુલામ થઈ ગયા છે આ ન હોય મિનરલ પાણી જોઈએ આપણે બેસવા માટે આ જોઈએ તે જોઈએ ઇટાલિયન પોખરા જોઈએ બધું છોડીને એક આમ માણસ થઈને હાલી નીકળો કુદરતના રસ્તે અકડ ફકડ જેવા સંન્યાસી થઈને અને ત્યાં અનુભવો અનુભવ લઈ આવો જીવનનો નાના મિત્રોને એક વખત મિત્રો તરીકે માણી લો ત્યારે ખબર પડશે કે ખરેખર મોહબ્બત ક્યાં છે અસ્તુ જય હિન્દ જય ભારત